ગોધરાની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો અભાવ થતાં દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. ગોધરા શહેરમાં હડકાયા કૂતરાઓએ આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. 4-5 દિવસમાં કૂતરાએ 67 લોકોને બચકા ભરતા ભયનો માહોલ છવાયો છે. 2 જ દિવસમાં 5થી વધુ લોકોને બચકા ભર્યા છે. તમામને સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયા હતા. તંત્ર દ્વારા આ કૂતરાઓને પકડી લેવામાં આવે તેવી માંગણી રહીશોએ ઉઠાવી છે. ગોધરા શહેરમાં જુહરપુરા વિસ્તારમાં 2 દિવસથી હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવી મૂક્યો છે. આ વિસ્તારમાં 2 દિવસની અંદર 5 જેટલા વ્યક્તિઓને બચકા ભરતા સારવાર આપવાની ફરજ પડી છે. છેલ્લા 4-5 દિવસની અંદર જ 67 વ્યક્તિઓને કૂતરાએ બચકા ભરતા સરકારી દવાખાનામાં સારવાર આપવાની ફરજ પડી છે. કૂતરાના આતંકને લઈ રાત્રિના સમયે કોઈ ઘરની બહાર નીકળી પણ શકતું નથી, ત્યારે પાલિકા તથા જંગલગાતું આળસ ખંખેરી હડકાયા કૂતરાને પકડી લેવાય તેવી માંગ ઉઠાવી રહી છે. ગોધરા શહેરના અનેક વિસ્તારમાં 4-5 દિવસ અગાઉ સંખ્યાબંધ લોકોને કૂતરાએ બચકા ભર્યાના બનાવ બન્યા છે. જે પૈકીના કેટલાક દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે હડકવા વિરોધી રસી મૂકાવવા આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો સ્ટોક ન હોવાનું જણાતા હેરાન પરેશાન થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે આવી જરૂરિયાતવાળી હડકવા વિરોધી રસી દવાઓનો અભાવ એ તંત્રની નિસગાળજી કહેવાય કે પછી ગતિશીલ ગુજરાતની મોટી મોટી વાતો. 8/2018 રોજ સાંજે 6:30 વાગ્યાના ગાળામાં મને પગમાં કૂતરાએ કર્યું તો હું સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલના અંદર ગયો તો ત્યાં મેડમ હતા. તાત્કાલિક ઇમરજન્સીમાં ગયો. ઈદનો દિવસ હતો, રજાનો દિવસ હતો, તો તાત્કાલિક ઇમરજન્સીમાં ગયો તો ત્યાં મેડમ હતા. એમને મને એવો જવાબ આપ્યો કે ભાઈ અરાકવાનું ઇન્જેક્શન હાજર નથી, અવેલેબલ નથી. તો મેં એમને એમ કહ્યું કે બેન અમે શું કરીએ એમ અત્યારે. તો એમને એમ બોલ્યા કે ભાઈ તમારે અત્યારે ધનુનું ઇન્જેક્શન મૂકી આપ્યું છે, બાકી અરાકવાનું ઇન્જેક્શન તમારે કોઈ બી જન મતલબ કે બહાર હોસ્પિટલમાં મૂકાવવું પડશે. તો મેં એમને થોડી વિનંતી કરી કે બેન તમે મને કંઈક કરો એમ. તેમને એક જ જવાબ આપ્યો કે ભાઈ અમારા જોડે ઇન્જેક્શન અવેલેબલ જ નથી. અને અમારા સિવિલના અંદર તો શું, પણ આખા ગુજરાતના અંદર કોઈ બી સરકારી ગવર્મેન્ટ હોસ્પિટલના અંદર આ ઇન્જેક્શન હાજર નથી એવું મને જવાબ આપતા. તો મેં એમને થોડું ફોર્સ કર્યો પણ એમને એકથી બે ના થયા. ત્યાર પછી મેં એમને એમ કીધું કે ભાઈ મને તમે એક કામ કરો, બજારનું ઇન્જેક્શન લખી આપો તો હું બજારથી લઈ આવું. તેમને પછી મને લખી આપ્યું તો હું બજારથી લાવ્યો. 335 રૂપિયાનું ઇન્જેક્શન આવ્યું.